एमएस यूनिवर्सिटी द्वारा કરવામાં આવેલ ફી વધારામાં આજે 50% રાહતનો સિન્ડિકેટમાં નિર્ણય લેવાયો હતો। एमएस यूनिवर्सिटी सत्ताधीशो द्वारा यूनिवर्सिटी शिक्षण માટે તોતિંગ ફીનો વધારો કર્યો હતો, જે સામે છેલ્લા કેટલાય દિવસોથી વિદ્યાર્થી સંગઠનો દેખાવ કરતા હતા। दरमियान आज रोज सिंडिकेट बैठक मड़ी थी, जेमा फी वधारानो मुद्दों चर्चावानो हतो, जेने पगले हेड ऑफिस खाते एबीवीपी एनएसयूआई आरएसयू डीएसओ अने युवा शक्ति ग्रुप सहित विद्यार्थी संगठनों वाइस चांसेलर अने सिंडिकेट सभ्यों ने मड़ी फी वधारो ओछो करवा आवेदन आपी उग्र देखाव साथे रोष प्रगट कर्यो हतो। तरफ अमे शहरभर में आ बाबते प्रचार कर्यो हतो, तो बीजी तरफ यूनिवर्सिटी सत्ताधीशो सहित राज्य शिक्षण मंत्री यूनिवर्सिटी ग्रांट्स कमीशन एचआरडी मिनिस्टर ने आ बाबत अमे आवेदन पत्र मोकली रजूआत करी हती। आज जयरे सिंडिकेट मीटिंग में निर्णय थवा जई रह्यो छे, त्यारे गई काले सांजे रिव्यू कमिटीए जाहेरात करी छे तो मोटा भागनी फेकल्टीओ अमुक टकावारी प्रमाणे घटाडो करवा जई रह्या छे। एटले खास अमे साहेब समेज मांगणी मूकवा छे कि आ वर्षे जे फी वधी छे संपूर्णपणे पाछो खेंचवामां आवे, कारण के यूनिवर्सिटी पासे यूनिवर्सिटी ग्रांट कमीशन राज्य सरकार तरफथी ग्रांट मळे छे, साथे साथे जे आरटीआई हेठळ माहिती मळी कि डेवलपमेंट फंडना 10 કરોડથી વધુનું ભંડોળ યુનિવર્સિટીને મળ્યું હતું, અને ડોનર્સ પણ આ લોકોને આપે છે, તો આ પ્રકારે વિદ્યાર્થીઓ પર બોજ નાખવાના બદલે અને આ રીતે એક બાર્ગેનિંગ કરવાના બદલે એ આ શિક્ષણની સંસ્થા છે માટે વિદ્યાર્થીઓના હિતમાં યુનિવર્સિટીના હિતમાં નિર્ણય લે, અને યુનિવર્સિટીની સ્થાપનાનો જે હેતુ હતો એ હેતુ અમે ફરી એકવાર સિન્ડિકેટ સભ્યોને યાદ દેવડાવવા આજે અહીંયા અમે આવ્યા છે। મારા યુવા શક્તિ ગ્રુપ તથા રિવોલ્યુશન સ્ટુડન્ટ યુનિયન ગ્રુપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। છેલ્લા 7 દિવસથી ઘણા ઇસ્યુ કર્યા, અમે ભીખ માંગી, અમે બુટ પોલિશ કરી, અમે સ્ટેચ્યુ બંધ કર્યું, અમે ચક્કાજામ કર્યો, અને છેલ્લે આજે જયારે સિન્ડિકેટ સભ્યોની મીટિંગ મળી છે ત્યારે આજે અમે દરેક સિન્ડિકેટ મેમ્બર્સને પર્સનલી મળ્યા, તેમને આવેદન પત્ર આપ્યું, જે સિમ્બોલ ઓફ લો તરીકે તેમને પેન આપી, અને અમને રિક્વેસ્ટ કરી, અમે રજૂઆત કરી કે સર અમારા જે છેલ્લા આટલા ટાઈમથી ઇસ્યુ કરી રહ્યા છે તે ફોગ ના થાય, અને મહારાજા સાહેબજીનું ગાયકવાડનું જે સપનું હતું કે સામાન્ય અને ગરીબ વર્ગનો વિદ્યાર્થી પણ એમએસ યુનિવર્સિટીમાં ભણી શકે, તો તેમનું આ સપનું ન રોડાય તેનું ધ્યાન રાખો, અને ફીમાં જે અસહાય વધારો કરવામાં આવ્યો છે તે ઓછો કરી દો। બીજી તરફ સિન્ડિકેટ સભ્યો તથા કોર કમિટીના સભ્યો વચ્ચે ફી વધારાના મુદ્દે બેઠક મળી હતી। કલાકોની ચર્ચા બાદ સિન્ડિકેટે યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ ફી વધારો 50% ઓછો કરવાનો નિર્ણય લીધો હતો। રિવ્યુ કમિટી જે વાઇસ ચાન્સેલરશ્રીએ કોન્સ્ટિટ્યુટ કરી હતી પ્રોફેસર અંજન અય્યરના કન્વીનરશીપની, જે એમને જે ભલામણ કરી છે કે લગભગ 25-30% સુધીનો ઘટાડો જુદા જુદા કોર્સિસમાં સૂચવેલો છે, સિન્ડિકેટે ચર્ચા કર્યા બાદ આ ભલામણને સ્વીકારી છે, અને આ વર્ષથી હવે જે રિડ્યુસ થયેલો ફી વધારો છે એને અમે અમલમાં મૂકી, નહીં જે ટોટલ ફી હતી એમાં લગભગ 30% ઘટાડો છે, એટલે જે વધારો થયો હતો એમાં તો લગભગ 50% જેટલો ઘટાડો છે, એ રીતે કહી શકીએ। એમએસ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની ફીમાં વિદ્યાર્થીઓની સુવિધા વધારવા માટે ફી વધારાનો નિર્ણય લીધો હતો। વિદ્યાર્થી નેતાઓ સમાજના સૌ આગેવાનો સૌ રજૂઆત કરી કે આ ફી વધારો અસહ્ય છે, અમે સમજાવવાનો સૌને પ્રયત્ન કર્યો હતો કે જે ગરીબ વિદ્યાર્થીઓ છે જેમને આ ફી પોસાય એમ નથી, એમના માટે સ્કોલરશીપની વ્યવસ્થા છે, ફી માફીની વ્યવસ્થા છે, છતાં પણ સૌની જે રજૂઆત હતી એ રજૂઆતને ધ્યાનમાં રાખી અને આજે સિન્ડિકેટમાં ચર્ચા થઈ છે, સર્વાનુમતે એવો નિર્ણય લેવાયો છે કે જે ફી વધારો કર્યો હતો એમાં 50% જેટલો ઘટાડો યુનિવર્સિટીએ કર્યો છે, અને વિદ્યાર્થીઓની વિદ્યાર્થી નેતાઓની અને સમાજના સૌ આગેવાનોની જે લાગણી હતી એને અમે માન આપ્યું છે। ઉલ્લેખનીય છે કે ફી વધારાના મુદ્દે વડોદરા શહેરના ધારાસભ્યોએ પણ સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી હતી। આજે ધારાસભ્યના પ્રતિનિધિ તરીકે કાઉન્સિલર ડોક્ટર ગિરીશ પારેખ, મિનેશ શાહ અને ચંદ્રકાંત ઠક્કર હાજર રહ્યા હતા, અને 50% ફી વધારામાં ઘટાડાના નિર્ણયને વધાવી સત્તાધીશોના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો। આની પાછળનું એક જ રીઝન છે કે અમારા ધારાસભ્યો અને લોક લાગણીની એક માન હતું કે એમાં યુનિવર્સિટી કોઈપણ હિસાબે ફી વધારો ઓછો કરે અથવા તો પાછો ખેંચે। હવે યુનિવર્સિટીમાં જે રીતે ખર્ચો થાય છે અને જે રીતે અહીંયા આગળ આવેલું બજેટ ઓછું પડે છે ત્યારે આ ખર્ચો કાઢવા માટે ફી વધારો અનિવાર્ય હતો। આવા સંજોગોમાં પણ ધારાસભ્યોની લાગણી અને વિદ્યાર્થીઓનું હિત જોઈને યુનિવર્સિટીએ જ્યારે આ ફી વધારોમાં 50% જેટલી રાહત આપી છે એ ખૂબ જ સારી વસ્તુ છે, અને એને અભિનંદન આપવા જોઈએ, કારણ કે સત્તાવાળાએ આ જે વિદ્યાર્થીઓની માંગણી સંતોષી છે એ વિદ્યાર્થીઓના હિતમાં અને વિદ્યાના હિતમાં છે, એ બાબતને લોકોએ ધ્યાન રાખવી જોઈએ, અને લોકો આ બાબતે વિચાર કરીને ભવિષ્યમાં બીજી યુનિવર્સિટીની સરખામણીમાં વડોદરામાં જ્યારે ફી ઓછી હોય ત્યારે વડોદરા ફી વધારીને કદાચ કોઈક જગ્યાએ ઇતર ખર્ચાઓને પહોંચી વળવા માટે આવું કંઈક કરતી હોય તો એમાં કંઈ ખોટું નથી। વિદ્યાર્થીઓ તો એગ્રી નથી, હજી સંપૂર્ણ ફી વધારો પાછો ખેંચવાની માંગ, હું માનું છું કે વિદ્યાર્થીઓ એગ્રી નથી અમે જાણીએ છીએ, પરંતુ ક્યારેક કંઈક સારું કરવા માટે કંઈક
કોઈ વખત અપ્રિય થઈ શક્યા એવી પણ પરિસ્થિતિ આવે છે, ત્યારે યુનિવર્સિટીએ બધા જ લોકોના હિતમાં જે નિર્ણય લીધો છે એ આવકાર્ય છે. ફી વધારામાં 50% ઘટાડાની જાહેરાતને એબીવીપીએ નકારી કાઢી હતી. એબીવીપીએ આ ઘટાડાનો વિરોધ કરી ઉગ્ર લડતની ચીમકી ઉચ્ચારી હતી. એબીવીપીએ 100% રોલબેકની માંગણી કરેલી છે અને 50% એ મુદ્દો નથી કે 50% ફી વધારો પાછો ખેંચે, કારણ કે જે ફી વધારી છે એમાંથી 50% આ લોકોએ પાછી ખેંચી છે, એટલે ખરી ફીના 25% પાછા ખેંચ્યા કહેવાય તો એ એબીવીપીને માન્ય નથી. અને એબીવીપીએ વિદ્યાર્થીઓ માટે કામ કરતું આવ્યું છે તો એબીવીપીનું આંદોલન આગળ પણ ચાલુ જ રહેશે. અમને 50% જે એ લોકોએ ઘટાડ્યો છે અમારે માન્ય નથી. અને આવકારો એ અમે તો આવકારવાના છે નહીં, કારણ કે અમારી માંગણી છે કે 100% રોલબેક થાય અને અત્યારે ખાલી 50% જ થઈ છે તો એ અમને માન્ય નથી. જ્યારે એનએસયુઆઈના અનિરી શુક્લાએ ફી વધારા અંગે સિન્ડિકેટે લીધેલ નિર્ણયની સમીક્ષા બાદ આંદોલન કરવો કે નહીં તેના પર વિચારાશે તેમ જણાવ્યું હતું. 50% ફી વધારો ઓછો થયો છે એ પણ અમને નામંજૂર છે. નામંજૂર ઇન ધ સેન્સ કે એમએચ યુનિવર્સિટીમાં ઘણા એવા સ્ટુડન્ટ મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસમાંથી આવે છે તો એ લોકોને આટલી બધી ફી પોસાતી નથી. તો જે 50% ફી ઓછી કરી છે અમે એવું માનીએ છીએ કે હજી વધારે ફી ઓછી કરવી જોઈએ જેનાથી વિદ્યાર્થીઓને નુકસાન ના થાય. આગળ હવે આંદોલન કરવું કે નહીં અમે ગ્રુપ સાથે બેસીને વિચારધારા કરીશું કે હવે આગળ આની પર શું કરવાનું છે.